विज्ञान नो पाठ सात नियंत्रण अने संकलन एना बे सेशन आपणे करी चुक्या छीए। હવે ત્રીજા સેશનની શરૂઆત કરીએ એ પહેલા જે મિત્રો ચેનલ સાથે નવા છે એ ચેનલને જરૂરથી પહેલા તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી ઓલ નોટિફિકેશન એનેબલ કરો જેથી અમારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ઉપરાંત વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં અને લાઈક પણ કરજો તથા તમારા મિત્રો સાથે એને શેર કરો। શરૂ કરીએ આપણે। દસમો પ્રશ્ન છે, મનુષ્યના ચેતાતંત્રનું આયોજન જણાવો અને તેના સામાન્ય કાર્ય જણાવો। કયા પ્રકારે એમાં ચેતાતંત્ર તૈયાર થયેલું હોય છે તે અને એમના કાર્ય શું છે એમના વિશે તમારે માહિતી આપવાની છે। તો અહીં તમે જોઈ શકો છો કે મનુષ્યનું જે ચેતાતંત્ર છે એને બે ભાગમાં વહેંચેલું છે। એક છે પરિઘવર્તી અને બીજું મધ્યસ્થ। મધ્યસ્થ એને CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એમની અંદર કોનો સમાવેશ થાય છે તો કે મગજ અને કરોડરજ્જુ, જે આ વચ્ચે ઊભી છે તે કરોડરજ્જુ, અને પરિઘવર્તી ચેતાતંત્ર એટલે કે પેરિફેરલ નર્વસ સિસ્ટમ। પરિઘવર્તીનો અર્થ શું થશે? પેરિફેરલ નર્વસ સિસ્ટમ, એની અંદર મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતા। કરોડરજ્જુ ચેતાઓ કઈ છે? તો અહીં તમે જોઈ શકો છો જે આ બધી ચેતાઓ દેખાય છે તમને એ કરોડરજ્જુ ચેતા છે। અને મસ્તિષ્ક ચેતાઓ કઈ છે? તો જે મગજના નીચેના ભાગમાંથી નીકળતી ચેતાઓ છે એને મસ્તિષ્ક ચેતાઓ તરીકે ઓળખાય છે, જે આપણો ચહેરો છે એમનું ચેતાકરણ કરતી હોય છે। સામાન્ય કાર્યો શું છે? તો કે CNS એ બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી માહિતી મેળવે છે અને તેમનું સંકલન કરે છે। જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એ શું કરે છે? તો કે બાહ્ય પર્યાવરણ એટલે ચામડીને જે સંવેદનાઓ મળે છે, ત્યારબાદ આંખ નાક કાન એના વડે જે સંવેદનાઓ આવે છે એ દરેકે દરેકની માહિતી એમનો એ સંકલન કરે છે। કરોડરજ્જુ એ પરાવર્તી ક્રિયામાં સંકળાય છે। લાસ્ટ સેશનમાં આપણે પરાવર્તી ક્રિયા, પરાવર્તી કમાન, એમની કાર્ય પદ્ધતિ એના વિશે ચર્ચા કરી ગયા, તો એમની અંદર આ કરોડરજ્જુ સંકળાયેલી હોય છે। મગજ એ શરીરનું મુખ્ય સંવાદિતતા ધરાવતું કેન્દ્ર છે। આપણું જે માઇન્ડ છે, મસ્તિષ્ક, દિમાગ, મગજ, એ શું છે? તો કે એ શરીરનું મુખ્ય કેન્દ્ર છે એટલે એમની અંદર સમગ્ર શરીરમાંથી જે સંવેદનાઓ છે એ સંવેદના કોઈ પણ પ્રકારની હોય દરેકે દરેક સંવેદના ત્યાં સુધી પહોંચે છે અને એમનું એ વિશ્લેષણ કરે છે અને એના અનુરૂપ જ પ્રતિવર્તી ચેતાઓ દ્વારા સંદેશાઓ મોકલવામાં આવતા હોય છે। મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે અને વિચાર આધારિત ક્રિયા કરવા માટે પ્રેરે છે। જે આપણું મસ્તિષ્ક છે એમની અંદર વિચારવાની ક્ષમતા રહેલી છે, તો કોઈ પણ બાબત એને આપણે એમને સ્વીકારી નથી લેતા, એમના વિશે વિચાર કરતા હોઈએ। દાખલા તરીકે તમે બેઠા છો અને ગરમીનો અનુભવ થાય છે, કોઈ વસ્તુ તમને અડે તો એ ગરમ લાગે છે, તો માઇન્ડ એને શું કરે છે? એના ઉપર વિશ્લેષણ કરશે અને એના આધારે આપણે નક્કી કરીએ કે વસ્તુ ગરમ છે। પરિઘવર્તી ચેતાતંત્ર એ CNS અને શરીરના અંગો એની વચ્ચે જોડાણ રચે છે। જે પરિઘવર્તી ચેતાતંત્ર છે એ શું કરે છે? તો કે CNS એટલે કે આપણી જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે, મગજ અને કરોડરજ્જુ એ તથા એમની સાથે જે આપણા શરીરના અંગો છે એને જોડવાનું કામ થાય છે। એટલે જે સંવેદનાઓ છે એ શરીરના કોઈ પણ અંગથી મગજ સુધી પહોંચશે। એ પછીનો પ્રશ્ન છે, મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો અથવા સમજાવો માનવ મગજ। તો મનુષ્યના મગજના મુખ્ય ત્રણ ભાગ કે વિસ્તાર છે, એક છે અગ્ર મગજ, બીજું મધ્ય મગજ અને ત્રીજું પશ્ચિમ મગજ। આપણું જે મસ્તિષ્ક છે એને ત્રણ ભાગમાં વહેંચેલું છે। અગ્ર મગજ એટલે આજે તમે ઉપરનો ગોળાર્ધ જોઈ રહ્યા છો એ આખો અગ્ર મગજ છે। એ પછી મધ્ય મગજ, તો મધ્ય મગજ એટલે જે અંદરનો ભાગ તમે આ જોઈ રહ્યા છો એ આપણું મધ્ય મગજ છે, અને પશ્ચિમ મગજ, તો પશ્ચિમ મગજ એટલે જે આ પાછળનો ભાગ તમે જોઈ રહ્યા છો આને આપણે પશ્ચિમ મગજ તરીકે ઓળખીએ છીએ। તો ત્રણ ભાગમાં એનું વિભાજન કરેલું છે। હવે જે અગ્ર મગજ છે એમાં બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ આવેલા છે, મધ્ય મગજની અંદર હાઇપોથેલેમસ અને પિચ્યુટરી ગ્રંથિ છે, ત્યારે પશ્ચિમ મગજ એમની અંદર પોન્સ એટલે કે સેતુ, એ પછી લંબમજ્જા અને અનુમસ્તિષ્ક। આ જે આગળનો ભાગ છે એ તમારો પોન્સ એટલે કે સેતુ છે, એ શું કરે છે? તો કે અગ્ર મગજ અને પશ્ચિમ મગજ વગેરેને જોડવાનું કાર્ય કરે છે। સેતુ, સેતુ એટલે બ્રિજ, પુલ, તો પુલ જે રીતે નદીના બે કિનારાઓને જોડે એમ સેતુ શું કરે છે? તો કે મગજના બે ભાગોને જોડે છે।
લંબમજ્જા તો લંબમજ્જા એ કરોડરજ્જુ અને મસ્તિષ્ક વચ્ચેનો જોડતો ભાગ છે અને અનુમસ્તિષ્ક એ જે આપણું મુખ્ય મસ્તિષ્ક છે એમની નીચે આવેલો સૂક્ષ્મ ભાગ છે જેને નાના મગજ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એક એક નું કાર્ય આપણે જોઈએ અને એમની ડિટેલ લઈએ તો અગ્ર મગજ શું છે તો કે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. તેમાંથી વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદના મેળવવા માટેના વિસ્તારો આવેલા છે. એમની અંદર શ્રવણ એટલે કે સાંભળવાનું, કાન કાન એટલે સુગંધ જે નાક દ્વારા સુગંધ લેવાય છે, તે દ્રષ્ટિ એટલે આંખ દ્વારા જે દ્રષ્ટિની સંવેદના આવે છે તો એમના માટે વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે. મગજની આ જે ગળીઓ છે એ ગળીઓની અંદર એ બધા સંકેત સંવેદના ગ્રાહી કેન્દ્રો આવેલા હોય છે અને કેન્દ્રોની અંદર એ માહિતી જ્યારે પહોંચે છે ત્યારે એનું વિશ્લેષણ થતું હોય છે. સહનિયમન માટે એ સ્વતંત્ર ક્ષેત્રો ધરાવે છે. આ વિસ્તારમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરી સંવેદનાઓનું અર્થઘટન કરવામાં આવે છે. સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો એટલે શું તો અગ્ર મગજનો જે આ આગળનો ભાગ છે એમની અંદર જે આપણું શરીરનું સંતુલન છે એ સંતુલન જાળવતા કેન્દ્રો આવેલા હોય છે. તો ઘણીવાર મિત્રો તમે ફિલ્મોમાં જોતા હોવ છો કે માથાનો ભાગ કે ટકરાઈ જતો હોય તો ચક્કર આવીને પડી જતા હોય છે, તો આ બાબત થોડે ઘણે અંશે ઘણી સાચી છે. કારણ કે ત્યાં જે આપણું સંતુલન છે એ સંતુલન જાળવતા કેન્દ્રો આવેલા છે. એ જ રીતે સમગ્ર ભાગની અંદર આવા અલગ અલગ કેન્દ્રો પથરાયેલા છે અને દરેકે દરેક કેન્દ્રો શું કરે છે તો કે શરીરમાંથી જે માહિતી આવે છે તે માહિતીને પ્રાપ્ત કરે અને એનું અર્થઘટન કરે છે અને એના માટેથી અર્થઘટન માટેથી પણ એ પૂર્વે મગજમાં જે સંગ્રહાયેલી માહિતી છે એની સાથે એ સંકલન કરે છે. એટલે કે જ્યાં સુધી કોઈ જૂનો ડેટા એની પાસે નહીં હોય તો એ જૂના ડેટા સાથે એ મેચ કરી શકશે નહીં. કોઈ વસ્તુ તમને ગરમ લાગે છે તો એ ખબર કેમ પડે છે ગરમ ગરમ છે? તો સર્વપ્રથમ વખત પહેલી વખત જ્યારે લાઈફમાં તમે કોઈ ગરમ વસ્તુનો અનુભવ કર્યો હોય તે સમયે તમારા શરીરને એટલે કદાચ બની શકે કે તમે ત્યારે નાના બાળક હોવ તો તમને ખબર ના હોય પરંતુ એટલો અનુભવ થાય કે એના કારણે શરીરમાં કંઈ તકલીફ થઈ છે તો આપણે બોલી નથી શકતા એ સમયે, પરંતુ રડવા વગેરે જેવી ક્રિયા દ્વારા એને આપણે એક્સપ્રેસ કરતા હોઈએ છીએ. પરંતુ મસ્તિષ્ક શું કરે છે કે એ સમયે એટ અ ટાઈમ એ માહિતીને સંગ્રહ કરે છે અને એ માહિતી ફ્યુચરમાં એટલે કે લાઈફ ટાઈમ ગમે ત્યારે જ્યારે કોઈ પણ વસ્તુ ગરમ લાગશે તો એ માહિતી સાથે એને મેચ કરે છે અને આપણને એનો સંકેત પાઠવે છે કે વસ્તુ ગરમ છે. માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય લેવામાં આવે છે. હવે પ્રથમ વખત તમે જોતા હો ઘણીવાર કે નાનું બાળક છે તો એ કોઈ પ્રાણી વંદો ઉંદર કૂતરા એનાથી ડરતા નથી, એની સામે થતા હોય છે. પરંતુ એક વખત એ પ્રાણીને પકડે અને જો એ પ્રાણી દ્વારા એના ઉપર હુમલો કરવામાં આવે કે એને ડરાવવામાં આવે તો પછી બીજી વખત એ બાળક એની પાસે જશે નહીં. શા માટે આવું થાય છે તો જ્યારે પ્રથમ વખત એના સંપર્કમાં આવે છે ત્યારે એના મગજમાં એની કોઈ પણ પ્રકારની સૂચના સ્ટોર છે નહીં, પરંતુ જ્યારે એ પ્રાણી દ્વારા એને ડરાવવામાં આવે છે ત્યારે એ સૂચના સ્ટોરેજ થાય છે અને ભવિષ્યમાં બીજી વખત એવી કોઈ ઘટના બનશે કે એવું કોઈ પ્રાણી એની નજીક આવશે તો શું થશે એ એનાથી ડરે છે. એટલે મગજ જ એને સંકેત આપે છે એનાથી દૂર રહેવા માટેનો. ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા પ્રેરક કેન્દ્રો પણ તેમાં આવેલા છે. ઐચ્છિક એટલે આપણી ચાલવાની ક્રિયા, હાથ ઉપર નીચે કરવો વગેરે જે ક્રિયાઓ છે એના કેન્દ્રો ક્યાં આવેલા છે? અગ્ર મગજમાં. એ પછી મધ્ય મગજ, તો તે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. તેમાં દ્રષ્ટિ અને શ્રવણના પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા છે. તે પછી પશ્ચિમ મગજ. મિત્રો અહીં એક બાબત જણાવી દઉં તમને કે દ્રષ્ટિના પરાવર્તી ક્રિયાના કેન્દ્રો એટલે શું, તો ઘણી વખત તમે અનુભવ કર્યો હોય કે મેદાન પર તમારા સાથી મિત્રો સાથે તમે ક્રિકેટ રમી રહ્યા છો અને અચાનક જ એ દડાને ફટકારે છે સાથી અને એ દડો તમારી આંખ સુધી આવે છે તો આંખ ખુલ્લી નથી રહેતી, એ તરત જ શું થાય છે, બંધ થઈ જાય છે. એવી જ રીતે ક્યારેક ઉડતી ઉડતી માખી પણ જો તમારી આંખની નજીક આવી જાય તો એન્ડ ટાઈમ પર તમારી પાપણો બંધ થઈ જાય છે. તો આ આપણી પરાવર્તી ક્રિયા છે. તો એ ક્રિયાના કેન્દ્ર અહીં મધ્ય મગજમાં છે. પશ્ચિમ મગજ, તો એ પોન્સ એટલે કે સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક એ પશ્ચિમ મગજના ભાગ છે. અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી વગેરે લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે.
આજે ક્રિયાઓ છે એ બધી કેવી છે અનૈચ્છિક છે એટલે કે એના ઉપર આપણું નિયંત્રણ હોતું નથી તો તેમાં રુધિરનું દબાણ તમારું જે બ્લડ પ્રેશર છે એ ઉપર થાય નીચે થાય એ કુદરતી છે લાળ રસનો સ્ત્રાવ મોઢામાંથી લાળ રસનો સ્ત્રાવ થવો તમે તમારો ફેવરિટ ખોરાક પસંદગી યુક્ત ખોરાક જોશો તો આપોઆપ મોઢામાંથી શું થાય છે લાળનો સ્ત્રાવ વધી જતો હોય છે ઉપરાંત જે ઉલટી થવી ઘણી વખત આપણને બેચેની જેવું થતું હોય તો ઉલટી થતી હોય છે તો એ બધી જે ક્રિયાઓ છે એ દરેકે દરેક ક્રિયાઓ કેવી છે અનિચ્છિક છે અનુમસ્તિષ્ક એ ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે જે આપણું અનુમસ્તિષ્ક છે એ શરીરની અંદર જે ઐચ્છિક ક્રિયાઓ થઈ રહી છે એની ચોકસાઈ વર્તે છે એટલે ચાલતા ચાલતા ધારો કે તમને ઠેસ આવે છે અને તમે પડવા જાઓ છો પરંતુ શરીર તમારું પડતું નથી તમે બે થી ત્રણ વખત નમી જાઓ છો પરંતુ તરત જ એને બેલેન્સ કરવા માટે આપોઆપ તમારા હાથ જે છે એ આ રીતે ફટાફટ રાઉન્ડ રાઉન્ડ ફરવા લાગતા હોય છે તો એ બધી ક્રિયાઓ જે છે એનું સંકલન કોણ કરે છે પશ્ચિમ મગજ કરતું હોય છે એ પછી મધ્યસ્થ ચેતાતંત્ર કેવી રીતે રક્ષણ પામેલું છે હવે મિત્રો શરીરનું સંપૂર્ણપણે કંટ્રોલિંગ કરતું એ કેન્દ્ર છે તો સ્વાભાવિક છે કે એને રક્ષણ કરવું પણ જરૂરી છે તો એ રક્ષણ કોણ કરે અથવા કેવી રીતે છે તો કે મધ્યસ્થ ચેતાતંત્ર એના બે અંગ છે મગજ અને કરોડ રજ્જુ તો મગજ એ વિવિધ ક્રિયા માટે ખૂબ અગત્યનું અને નાજુક અંગ છે તેથી તેનું રક્ષણ કરવું જરૂરી છે હવે મગજ જે છે એ મસ્તિષ્ક તરીકે ઓળખાતી અસ્થિઓની પેટીમાં રક્ષણ પામે છે આપણી જે ખોપડી છે તે ખોપડી એને જ મસ્તિષ્ક પેટી ક્રેનિયમ તરીકે ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં એટલે કે મેડિકલ ટર્મમાં એને શું કહેવાય છે ક્રેનિયમ કહેવાય છે તો એનાથી બનેલી એ પેટીની અંદર રક્ષાયેલું હોય છે આ ઉપરાંત આ એક રક્ષણ પેટી નથી હોતી એમની અંદર મગજની ફરતે મસ્તિષ્ક આવરણ હોય છે જે તમને અહીં દર્શાવેલા છે ત્રણ મસ્તિષ્ક આવરણ હોય છે આ પ્રથમ સૌથી બહારનું એ પછી મધ્ય મસ્તિષ્ક આવરણ અને એકદમ છેલ્લેનું અંદરનું મસ્તિષ્ક આવરણ અને આમને તાનિકા આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે તાનિકા આવરણ તાનિકા એટલે પડદો તાનિકા એટલે શું થશે પડદો તો તાનિકા આવરણ તરીકે પણ એને ઓળખવામાં આવે છે મસ્તિષ્ક આવરણની વચ્ચે પ્રવાહી એટલે કે મસ્તિષ્ક મેરુજળ આ જે ત્રણ આવરણો છે આ પ્રકારે એ ત્રણ આવરણ હોય છે તો એમની વચ્ચેના ભાગમાં આ મેરુજળ ભરાયેલું હોય છે અને એ આંચકા સામે રક્ષણ આપે છે હવે મિત્રો એ સમજો કે કેવી રીતે હોળીના તહેવારમાં ફુગાવો નાના બાળકો તમે જોતા હો તો પાણી ભરેલા ફુગાવો ફેંકતા હોય છે હવે પાણી ભરેલો ફુગો તમે ખાલી ડોલમાં ફેંકશો તો શું થશે ફૂટી જશે રાઈટ પરંતુ એ જ પાણી ભરેલા ફુગાને જો તમે ડોલ અડધી પાણીથી ભરી હોય કે આખી ભરી હોય એના ઉપર ફેંકશો તો શું થશે તો ફુગો એ પાણીની સાથે ટકરાય અને એઝ ઇટ ઇઝ એમનોમ જ રહી છે એટલે કે ફૂટતો નથી શા માટે તો જે પાણી છે સામેનું પાણી ડોલનું પાણી એ એમને રક્ષણ આપે છે એમને જે આઘાત લાગે છે એને એ શોષી લે છે તો ઘણી વખત એવું થતું હોય છે કે આપણે ચાલતા ચાલતા પડી જઈએ કે કઈ મસ્તિષ્કને કોઈ બાબતે ઝટકો લાગે તો એવા સમયે મગજની આસપાસ આવેલા જે આવરણો છે એમની વચ્ચે રહેલું મેરુ જળ એ શું કરે છે એમને રક્ષણ આપે છે જેથી પરમેનન્ટ ડેમેજ થતા એને બચાવી શકાય કરોડ સ્તંભ કરોડ રજ્જુ એ કરોડ સ્તંભો કે પૃષ્ઠ વંશ તરીકે ઓળખાતી સખત અસ્થિમય રચનામાં રક્ષણ પામે છે જે આપણી પીઠના પાછળના ભાગે આ પ્રકારનો કરોડ સ્તંભ હોય છે એ કરોડ સ્તંભ એ હાડકાઓનો બનેલો છે કશેરુકાઓનો બનેલો એમની વચ્ચે પોલાણ હોય છે એમની અંદર આપણું કરોડ રજ્જુ હોય છે રજ્જુ એટલે દોરડું દોરડા જેવી રચના જે તમને પહેલી સ્લાઇડમાં મેં બતાવી કે ચેતાઓને સંયુક્ત અસર હેઠળ તૈયાર થતી હોય છે એ એમની અંદર રક્ષણ પામેલી હોય છે હવે 13મો પ્રશ્ન છે ચેતાપેશીનું કાર્ય શું છે સ્નાયુ પેશી ચેતા ઉર્મી વેગનો પ્રતિચાર કેવી રીતે કરે છે પ્રતિકાર નહીં પરંતુ પ્રતિચાર તો ચેતાપેશીનું કાર્ય શું છે તો કે સંવેદના સંવેદી અંગોના ગ્રાહીઓ દ્વારા સંવેદના એકત્રિત કરે છે આ સંવેદના કરોડરજ્જુ દ્વારા મગજમાં મોકલવામાં આવે છે એ શું કરે છે તો કે જે સંવેદી અંગો છે એમના ગ્રાહી એટલે કે જે અંગો દ્વારા સંવેદનાઓ ભેગી થાય છે એને ગ્રાહી તરીકે ઓળખવામાં આવતા હોય છે એ અંગોને તો એ સંવેદના કરોડરજ્જુ દ્વારા મગજમાં પહોંચે છે અને મગજ એ માહિતીનું પૃથ્થકરણ કરે છે તથા એને અનુરૂપ સંદેશાઓ તૈયાર કરતું હોય છે અને આ જે સંદેશા છે તેને પ્રતિચારક અંગના સ્નાયુ કે ગ્રંથિ સુધી
ફરી પાછી જે કરોડરજ્જુ છે અને અન્ય પરિવર્તી ચેતાઓ છે એ ત્યાં સુધી પહોંચાડવાનું કાર્ય કરતી હોય છે. સ્નાયુ પેશીનો ચેતા ઉર્મી વેગ પ્રત્યેનો પ્રતિચાર કેવી રીતે છે એ જોઈએ. તો જ્યારે ઉર્મી વેગ સ્નાયુ સુધી પહોંચે ત્યારે સ્નાયુ તંતુનું હલનચલન થાય છે. જે સ્નાયુ તંતુઓ છે એ સ્નાયુ તંતુઓની અંદર એક્ટિન અને માયોસિન નામના બે પ્રોટીન તંતુઓ આવેલા છે અને આ બે પ્રોટીન તંતુઓ એ રબરની જેવા સ્થિતિ સ્થાપક છે. જ્યારે ઉર્મી વેગ વિદ્યુત સંકેતોના સ્વરૂપમાં એને મળે છે ત્યારે આ એક્ટિન અને માયોસિન તંતુઓ એકબીજા ઉપર સરકતા હોય છે, જેના કારણે ચેતા પેશી હલનચલન કરે છે. કોષીય સ્તરે હલનચલનની શરૂઆત થાય અને સ્નાયુ કોષો તેનો આકાર બદલી ટૂંકા થાય અને હલનચલન કરે છે અને સ્નાયુ કોષોમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે જે તમને એક્ટિન અને માયોસિન તંતુઓ કીધા કે આ પ્રોટીનના જ બનેલા હોય છે. એમના કારણે તેનો આકાર અને વ્યવસ્થામાં ફેરફાર તથા કોષોમાં ચેતાકીય વીજ આવેગોની પ્રતિક્રિયા સ્વરૂપે થતો હોય છે. એમના જે આકાર છે એમની વ્યવસ્થા જે છે ગોઠવણી કે ગોઠવણીની અંદર ફેરફાર આ જે ચેતાકીય વીજ આવેગો છે એની પ્રતિક્રિયા સ્વરૂપે થાય છે. મિત્રો ઘણીવાર લાઈફની અંદર જો તમને વીજળીનો ઝટકો લાગ્યો હોય તો અનુભવ કર્યો હશે કે એ સમયે સ્નાયુઓ આપોઆપ હલનચલન કરે છે. શા માટે? તો જે પ્રકારે મગજમાંથી વિદ્યુત સંકેતો પેદા થાય છે એ તમારા સ્નાયુઓને હલનચલન કરાવવા માટે જવાબદાર છે. પરંતુ જ્યારે વીજળીનો ઝટકો લાગે છે તો એ વીજળી પુષ્કળ પ્રમાણની હોય છે, મોટા પ્રમાણની હોય છે, ત્યારે એની સામે સ્નાયુઓ લાંબો સમય ટકી શકતા નથી. જો ટૂંકા ગાળાનો એ ઝટકો હશે તો આપણે એમાંથી બચી જતા હોઈએ છીએ, પણ લાંબા સમયનો અથવા તો ઊંચા પ્રમાણનો હાઈ વોલ્ટેજ જો કરંટ લાગે આપણને તો બચી શકતા નથી. કારણ કે જે પ્રોટીન છે એ પ્રોટીનનું બંધારણ એમાં ખોરવાઈ જતું હોય છે. પ્રોટીનની નવી વ્યવસ્થા એ સ્નાયુઓનો નવો આકાર આપે છે. આ રીતે સ્નાયુ પેશી ચેતા ઉર્મી વેગના પ્રતિચાર રૂપે હલનચલન પામે છે. જે પ્રોટીનની નવી વ્યવસ્થા એનો અર્થ શું છે? તો કે નોર્મલી જે તમે કસરત કરો છો, જીમ જાઓ છો, હવે તમે 15 વર્ષના થયા એટલે તમારા શરીરના જે સ્નાયુઓ છે એ જો તમે નોર્મલ કસરત કરો અને થોડી પછી હેવી લેવલે લઈ જાઓ તો બોડી બનવાની તમારી શરૂ થતી હોય છે. તો એ શું છે કે સ્નાયુઓને તમે થકવો છો એટલે એમની વચ્ચે જે પ્રોટીન તંતુઓનું બંધારણ છે એ તૂટે છે અને એ બંધારણ ફરી પાછું જોડાય છે. આરામની પરિસ્થિતિમાં એ પ્રોટીન તંતુઓ રિપેર થતા હોય છે અને રિપેર થયા બાદ એમનો જે મૂળ આકાર છે એના કરતા એ આકાર કેવો થઈ જાય છે? મોટો થઈ જાય છે. કેવી રીતે? સિમ્પલ તમે સમજો કે તમારી ચામડી પર ક્યાંય તમને કટ લાગ્યો છે અને ત્યાંથી બ્લીડિંગ થઈ રહ્યું છે. હવે જ્યારે ડોક્ટર એને પાટાપિંડી કરશે તો ત્યાં નવી ચામડી આવે છે. તો એ જે કટ છે એ કટની વચ્ચે કોષોની એ જગ્યા ભરાઈ જતી હોય છે એટલે એટલા નવા કોષો આવ્યા છે. તો અહીંયા પણ એવું જ થશે. જે તંતુઓ તૂટે છે એ તંતુઓને જોડવા માટે નવા કોષો એમની જગ્યા લેશે એટલે આપોઆપ જે તંતુઓ છે એ તંતુઓ મોટા બનતા હોય છે એટલે તમારા જે સ્નાયુઓ છે એને એક ચોક્કસ આકાર મળવા લાગે છે. અને આ જે આકાર મળે છે એ કોના પ્રતિચાર રૂપે છે? તો કે જે સ્નાયુ પેશીઓને ચેતા ઉર્મી વેગ મળેલો જે તમે હેવી કસરત કરી હતી વારંવારની એ કસરતનો જે પ્રતિચાર છે એ સ્વરૂપે નવી વ્યવસ્થાની ગોઠવણી થાય છે. તો મિત્રો અહીં આપણો આ સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર બાકી રહેલા ટોપિક સાથે ઊંડાણપૂર્વક આપણે ચર્ચા કરીશું.